હાલ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદના એસજી હાઈવેની બિલ્ડિંગમાં આગની ઘટના. કારગિલ ક્રોસ રોડ પાસે આવેલા ગણેશ મેરિડિયનમાં આગ. આગની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ અમદાવાદના ગણેશ મેરિડિયન બિલ્ડિંગમાં આગની ઘટના. બહુમાળની આ ઇમારત છે અને અહીં આગની ઘટના સામે આવતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે કે કયા પ્રકારે અહીં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે ચાર જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને હાલ તો પ્રાથમિકતા એ જ રહેશે કે આગને બુઝાવી દેવામાં આવે અને અંદર જેટલા પણ લોકો ફસાયા છે તેમને તાત્કાલિક રીતે બહાર કાઢવામાં આવે. એક રીતે રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યો સીધા અમદાવાદના કારગિલ ક્રોસ રોડ પરથી આ મળી રહ્યા છે જ્યાં આગની ઘટના સામે આવી છે. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે અને તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કયા પ્રકારે અહીં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ તો કેટલા લોકો અંદર ફસાયા છે, કેવી રીતે આગ લાગી છે તે વિશે કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ રહી. જાનહાનીના પણ કોઈ સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા. આ એકદમ કંટ્રોલમાં છે. ઇલેક્ટ્રિકલ ડકની અંદર આગ છે. કોઈ પણ ફ્લોર ઉપર કોઈ ડ્રાઈવેસમાં ઇગ્નિશન સોર્સ મળ્યો હોય અને આગ લાગી હોઈ શકે, કાં તો જે બી કેબલ છે એ ઓવરહીટ થયો હોય અને બાજુના કેબલ સળગાયા હોય. આગ ફ્લોર એરિયામાં અંદર ઓફિસ એરિયામાં એન્ટર નથી થઈ, કોમન ફોયર એરિયામાં જ આગ હતી અને ઇનિશિયલ લેવલે ખબર પડેલી છે. આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે, કોઈ ઈજા કે જાનહાની નથી. હા, અંદર સેફટી નાખેલી છે પણ અત્યારે એનો સપ્લાય ઓફ કરેલો છે એટલે એના માટે પણ એને કહ્યું છે કે એનો મેઇન આનો ડેડિકેટેડ સપ્લાય હોવો જોઈએ કે આવી કોઈ જરૂરિયાત ઊભી થાય તો ઇમરજન્સીમાં કામ આવી શકે. ક્યાં ફ્લોર ઉપર આગ લાગેલી છે અત્યારે આઈડેન્ટિફાય કરવું મુશ્કેલ છે, કારણ કે ડકની અંદર આગ છે અને બીજા માળથી આઠમા માળ સુધીના કેબલો ડેમેજ છે એટલે એ અત્યારે એક્ઝેક્ટ લોકેશન શું છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. ચાલુ વખતે જે ડક છે, જે સાહેબે કીધું છે ફાયર બ્રિગેડ સાહેબે કે ડકમાં આગ લાગી છે, ઇલેક્ટ્રિક કેબલ જ્યાંથી પસાર થાય છે ત્યાં, હવે એ ડકને ઓલરેડી ઓપન એવી રીતે છોડવામાં આવેલો છે બિલ્ડર દ્વારા કે જેની અમે ઘણી વખત ફરિયાદ કરી છે કે ભાઈ આ ડકને તમે ક્લોઝ કરો કે જેથી કરીને એમાં કચરો ના જાય. એમાં એવરી ડે કચરો જતો હતો અને એમાં કચરાના થંભ ઢેર એકઠા થતા હતા. એ કચરાના ઢેર ઉપર કોઈ પણ માણસ એક પણ નાની સિગરેટ નાખે એટલે આગ લાગવાની જ હતી અને લાગે જ. આ વસ્તુ કોમન છે, કોમન સેન્સનો સવાલ છે જેની બિલ્ડરને મેં વારંવાર ફરિયાદ કરી છે. આજની તારીખ પણ મેન્ટેનન્સ અમારા કોમ્પ્લેક્સનું બિલ્ડર દ્વારા કરવામાં આવે છે, બરાબર છે? તો એ બિલ્ડરની ક્રિમિનલ જવાબદારી છે કે એને નેગ્લિજન્સ કરેલું છે. નેગ્લિજન્સની જવાબદારી બિલ્ડરની રહે. ડક છે એ લાસ્ટ ટાઈમ પણ આ રીતે જ આગ લાગી હતી, એના પછી પણ અમે અવારનવાર મળેલા છીએ. ઇવન તો પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ અમે આપેલી છે, ફાયર ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલી છે કે આ ડિપાર્ટમેન્ટ ખરેખર જે સુરતમાં તક્ષશિલામાં જે કેસ બન્યો હતો એ ફરીથી અહીંયા બનશે એવી 100% અમે કહેલું છે ને છતાં પણ તંત્રે આના માટે કોઈ જોગવાઈ નથી લીધેલી. 2000 થી 3000 આઈટી પ્રોફેશનલો અને બધા જ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ અહીંયા કામ કરે છે. બહેનો પણ લગભગ 400 થી 500 આ પ્રકારે અહીંયા આ ડિપાર્ટમેન્ટને આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવે છે, છતાં પણ સેફટી માટે, મેન્ટેનન્સ માટે, ફાયર માટે બિલ્ડર તરફથી રીતસરની કોઈ પણ પ્રકારની નિગ્લિજન્સી દાખલ છે. રાજ્યમાં એક તરફ કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે અમદાવાદની અંદર પણ ગણેશ મેરિડિયન જે કોમ્પ્લેક્સ છે તેની અંદર આગ લાગી હતી. સી બ્લોકની અંદર લાગેલી આગમાં કોઈ જાણહાની થઈ નહોતી, કારણ કે રવિવારનો દિવસ હતો અને સ્ટાફ ઓછો હતો, પરંતુ ડક્ટમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું ફાયર વિભાગે કહ્યું છે, પણ સ્થાનિકોનો આરોપ છે કે ડક્ટ ઓપન છે અને વાયરો ખુલ્લા હોવાના કારણે આગ લાગતી હોય છે. અવારનવાર બિલ્ડરને જાણ કરેલી છે, પરંતુ તેમ છતાં બિલ્ડર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને જો બિલ્ડર તકેદારી રાખી હોત તો જે આગ છે તેના ઉપર કાબુ, આગ લાગવાની ઘટના બની ન હોત. પરંતુ જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો હજુ પણ ભયંકર ઘટનાઓ આ પ્રકારની બની શકે છે અને ફાયર સેફ્ટી સાધનો ચાલુ નથી તેવા સંજોગોની અંદર બિલ્ડરની જવાબદારી છે તેવો સ્થાનિકોનો રોષ છે અને સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે અને આ માટે તેઓ પોલીસને પણ ફરિયાદ કરશે. કેમેરામેન રાહુલ સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, અમદાવાદ.